સુપ્રભાત બાળકો, સંત કૃપા વિદ્યાલય તરફથી આપનું સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતીમાં મૂળાક્ષર શીખવાના છે. આગળ આપણે ક થી પ સુધીના મૂળાક્ષરો શીખ્યા. આજે આપણે નવો મૂળાક્ષર ફ શીખવાનો છે. ફ ફણસનો ફ અને ફ ફરકડીનો ફ અને ફ ફટાકડાનો ફ. ફ ફણસનો ફ. ફણસ છે એ શાકભાજી તરીકે એને ઉપયોગમાં લઈ શકાય છે અને પાકી જાય પછી એનો ઉપયોગ ફળ તરીકે પણ આપણે કરી શકીએ છીએ. તો ફ ફણસનો ફ અને ફ ફરકડીનો ફ. તો અહીં છે જુઓ અને ઘૂંટો. તો આપણે ફને ઘૂંટવાનું છે અને લખવાનું છે. બોલો અને લખો. અહીં બોક્સમાં ફ આપેલા છે તો પહેલાં તો આપણે એને ઘૂંટવાનું છે અને પછી આપણી રીતે લખવાનું છે. બોલતા જાશું અને લખતા જાશું. ફ ફણસનો ફ અને ફ ફરકડીનો ફ. હવે આપણે આપણી રીતે અહીં ફ લખવાનો છે. ફ ફણસનો ફ અને ફ ફરકડીનો ફ. તો અહીં આપણે આપણી રીતે લખવાનું છે અને પૂર્ણ કરવાનું છે. પછી છે ફની નીચે લીટી દોરો. આપણે ફ મૂળાક્ષર શોધવાનો છે અને એના નીચે લીટી દોરવાની છે. પછી છે ટપકા જોડી અક્ષર પૂર્ણ કરી રંગ પૂરો. અહીં આપણે મૂળાક્ષર ફને ટપકાની મદદથી પૂર્ણ કરવાનું છે અને એની અંદર રંગ પૂરવાનું છે. તો પહેલાં તો આપણે ટપકાની મદદથી પૂર્ણ કરીશું અને પછી તમને એની અંદર રંગ પૂરવાનો છે. પછી છે હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરો. તો અહીં આપણે જોશું ફ ન નગારાનો ન, ફ્ર ફ્રોકનો ફ ફરાક, ફ ફ ફ. તો અહીં આપણે જોશું કે જુદો મૂળાક્ષર કયો છે તો ન, તો એના ઉપર આપણે ચોકડી કરશું. પછી છે બોલો અને લખો. તો અહીં આપણે જોયું અહીંયા ફરાક એટલે કે ફ્રોક દોરેલું છે. તો આગળ આપણે ફ ફણસનો ફ, ફ ફરકડીનો ફ અને ફ ફરાકનો ફ. તો આપણે ફરીથી અહીં બોલો અને લખો. ફરીથી આપણે બોક્સમાં આપેલા ફને ઘૂંટવાનું છે અને આપણી રીતે લખવાનું છે. બોલતા જાશું અને લખતા જાશું. ફ ફણસનો ફ, ફ ફરકડીનો ફ અને ફ ફરાકનો ફ. ફ ફણસનો ફ, ફ ફરકડીનો ફ અને ફ ફરાકનો ફ. આપણે અહીં પૂર્ણ કરવાનું છે. પછી છે ફની ફરતે ગોળ કરો. અહીં મૂળાક્ષર ફ આપણે શોધવાનું છે અને એના ફરતે ગોળ કરવાનું છે. તો ચાલો આપણે ફ મૂળાક્ષર શોધીએ અને એના ફરતે આપણે ગોળ કરીએ. પછી છે ફ ને ફ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો. અહીં મૂળાક્ષર ફ આપેલો છે તો આપણે અહીં જોશું ફુલેવર. પહેલું ચિત્ર છે ફુલેવર. તો આપણે ફુલેવર ફ મૂળાક્ષરથી શરૂ થાય છે એટલે એને આપણે જોડીશું. પછી છે ટમેટું, તો એને આપણે જોડવાનું નથી. પછી છે ફાનસ, તો આપણે અહીં ફાનસને જોડીશું. પછી છે ફૂલદાની, તો ફૂલદાનીને પણ આપણે અહીં જોડીશું. પછી છે દફતર, તો દફતરને આપણે જોડવાનું નથી. પછી છે ફટાકડા, ફ ફટાકડાનો ફ. તો આપણે અહીં એને
જોડીશું. પછી છે વાંદરો, તો વાંદરાને આપણે અહીં જોડવાનું નથી. તો આપણે ફ ને ફથી શરૂ થતા ચિત્રોને આપણે જોડ્યા. એના પછી છે ફ ઓળખી ગોળ કરો. અહીં મૂળાક્ષર ફ આપણે શોધવાનું છે ને એના ફરતે ગોળ કરવાનું છે. તો આપણે શોધતા જાશું અને એના ફરતે ગોળ કરતા જાશું. આપણે ફ મૂળાક્ષર શોધી અહીં પૂર્ણ કર્યું. તો બાળકો, તમે તમારા ઘેર ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં ફ મૂળાક્ષર લખી અને પૂર્ણ કરી અને અમને ફોટો પાડીને મૂકવાનું છે. અસ્તુ.